હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કુંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતના જિલ્લાના જે સ્પેશિયલ એટીડીઓ સિનિયર ક્લાર્ક બિન સચિવાલય માટે આપણે જે વિડીયો જોઈ રહ્યા છીએ એનો આજે આપણે આ વિડીયોનો બીજો ભાગ છે. ઓકે, આગળના વિડીયો ન જોઈએ તો તમે આપણી ચેનલ પર એની વિડીયો આપેલા છે તો અહીંયા જોઈ લેજો, અથવા તો વિડીયોની નીચેની લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો. ઓકે, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો. ઓકે, તો ચાલો આપણે જોઈએ સવાલો ગુજરાતના જિલ્લાના. ઓકે, તો આપણે જે બિન સચિવાલય મતલબ કે ગૌણ સેવામાં જે ટાઈપના સવાલો પૂછાય છે એ ટાઈપના જ આપણે એ ટાઈપના સવાલો લીધેલા છે. ઓકે, સાવ એવું નથી કે બેઝિક સવાલો નથી પૂછાતો, બેઝિક સવાલો પણ પૂછાય છે. છેલ્લે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પરીક્ષા હતી એની અંદર એવો ડાયરેક્ટ સવાલ પૂછી લીધો હતો કે જામનગર શહેરની સ્થાપના કયા વર્ષમાં કરવામાં છે. 1540માં જામનગર શહેરની સ્થાપના કરવામાં આવી હતી. ઓકે, તો આવા સવાલો પણ પૂછાય છે, તો એટલા માટે બેઝિક સવાલો પણ પૂછાય છે. આપણે બેઝિક પણ કરવાનું છે ને હાર્ડ પણ કરવાનું છે, એટલે કે આપણું કાંઈ છૂટી ના જાય એક્ઝામ માટે. ઓકે, ગૌણ સેવાની અંદર તો ચાલો જોઈએ સૌ પ્રથમ સવાલ. ઓકે, તો કે ગુલાબ કુંવરબા આયુર્વેદિક કોલેજ ક્યાં આવેલી છે? ગુલાબ કુંવરબા આયુર્વેદિક કોલેજ જે છે એ જામનગરની અંદર આવેલી છે. જામનગરની અંદર ગુલાબ કુંવરબા આયુર્વેદિક કોલેજ આવેલી છે. માટે એવો સવાલ પૂછે કે ગુજરાતમાં સૌ પ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના ક્યાં થઈ હતી? તો એ હતી પાટણની અંદર. ગુજરાતમાં સૌ પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટીની સ્થાપના ક્યાં થઈ હતી? તો એ જામનગર. ઓકે, આ બે વસ્તુ ખાસ યાદ રાખવાનું છે. ઓકે, ત્યારબાદ છે શ્રીકૃષ્ણની રાણી જાંબુવંતીનું ભોંયરું ક્યાં આવેલું છે? શ્રીકૃષ્ણની રાણી જાંબુવંતી જે છે એનું જે ભોંયરું પૂછે તો એ પોરબંદરની અંદર આવેલું છે. પોરબંદર જિલ્લાના રાણાવાવની અંદર શ્રીકૃષ્ણની રાણી હતી જાંબુવંતી, એનું ભોંયરું આવેલું છે. ઓકે, આગળ વધીએ તો કે મિલિયો લાઇટ પ્રકારનો ચૂનાનો પથ્થર ક્યાંથી નીકળે છે? મિલિયો લાઇટ છે. ઓકે, અહીંયા થોડોક મિલિયો લાઇટ પ્રકારનો ચૂનાનો પથ્થર ક્યાંથી નીકળે છે? તો મિલિયો લાઇટ પ્રકારનો ચૂનાનો પથ્થર છે મીઠાપુરમાંથી નીકળે છે. મીઠાપુર આવ્યું છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર. ઓકે, ટાટા સોલ્ટ પણિયા છે, ટાટા સોલ્ટ. ત્યારબાદ સમગ્ર ભારતનું એકમાત્ર પ્રાઇવેટ બીચ ક્યાં આવેલો છે? સમગ્ર ભારતમાં એકમાત્ર પ્રાઇવેટ બીચ હોય તો એ છે માંડવીની અંદર આવેલો છે. ઓકે, અને પ્રાઇવેટ ગુજરાતમાં બે બંદરો છે, એક છે મુંદ્રાની અંદર, એક છે મુંદ્રાની અંદર, બીજું છે પીપાવાવની અંદર. આ બંદરો છે, પ્રાઇવેટ બંદરો છે. ઓકે, પીપાવાવ અને આ માંડવીની અંદર જે છે પ્રાઇવેટ બીચ છે. ત્યારપછી બરડા અભયારણ્ય ક્યાં તાલુકામાં આવેલું છે? તો બરડા અભયારણ્ય છે એ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં બરડા અભયારણ્ય આવેલું છે. બરડા અભયારણ્ય પોરબંદર જિલ્લો રાણાવાવ તાલુકો. ગુજરાતનું સૌથી આ બરડા અભયારણ્ય છે સિંહ માટેનું અભયારણ્ય છે. બટ પોરબંદર પક્ષી અભયારણ્ય છે ગુજરાતનું સૌથી નાનામાં નાનું પક્ષી અભયારણ્ય છે, એનું જેનું 0.09 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ છે. પણ આનું નામ શું છે? પોરબંદર પક્ષી અભયારણ્ય. આ છે બરડા અભયારણ્ય. બરડા અભયારણ્ય સિંહ માટેનું છે. મિલેટ રિસર્ચ સ્ટેશન ક્યાં આવ્યું છે? મિલેટ રિસર્ચ સ્ટેશન ક્યાં આવ્યું છે? પહેલાં તો આપણે જોઈએ કે મિલેટ એટલે શું? તો કે બાજરી સંશોધન કેન્દ્ર. ઓકે, ઘણા બધા લોકોને ખ્યાલ પણ નથી હોતો કે મિલેટ એટલે શું. તો કે મિલેટ એટલે થાય બાજરી. તો બાજરી સંશોધન કેન્દ્ર ક્યાં આવ્યું છે? તો બાજરી સંશોધન કેન્દ્ર છે જામનગરની અંદર આવેલું છે. ત્યારબાદ છે દ્વારકા જિલ્લામાં કિલેશ્વર મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે? દ્વારકા જિલ્લો છે એમાં કિલેશ્વર મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે? તો દ્વારકા જિલ્લામાં કિલેશ્વર મહાદેવનું જે મંદિર છે દેવભૂમિ દ્વારકા જિલ્લો અને એની અંદર ભાણવડ તાલુકો છે ત્યાં કિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અને ભાણવડ તાલુકાની અંદર જ ધૂમલી પણ આવેલું છે. ધૂમલી ક્યાં? ઓકે, કે જ્યાં નવલખા મંદિર આવેલું છે. નવલખા મંદિર આવેલું છે. ત્યારબાદ છે કાંઠી દરબારોએ બનાવેલું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો કાંઠી દરબારોએ બનાવેલું સૂર્ય મંદિર છે કોટિયાર્કની અંદર આવેલું છે, કચ્છની અંદર આવેલું છે. ઓકે, બીજું એક સુરજ દેવળનું મંદિર પણ છે. સુરજ દેવળ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર થાનગઢ પાસે આવેલું છે. ઓકે, સુરજ મંદિર સૂર્યદેવનું મંદિર છે સુરજ. ઓકે, ત્યારબાદ છે વિજા ભગતે શ્રીકૃષ્ણના દ્વારકાના મંદિર જેવું જ મંદિર કઈ જગ્યાએ બનાવ્યું હતું? તો વિજા ભગત હતા એમને ભગવાન શ્રીકૃષ્ણના દ્વારકાના મંદિર જેવું જ મંદિર વિસાવાડા એટલે કે પોરબંદરની અંદર બનાવ્યું હતું. વિજા ભગત યાદ રાખવાનું છે, વિજા ભગત. ઓકે, ત્યારબાદ છે વિભા પેલેસ ક્યાં આવેલો છે? તો વિભા પેલેસ જે છે જામનગરની અંદર આવેલો છે. વિભા પેલેસ જામનગરમાં આવેલો છે. ત્યારબાદ
ત્યારબાદ છે રત્ન તળાવ ક્યાં આવેલું છે? રત્ન તળાવ તો મિત્રો યાદ રાખો રત્ન તળાવ આવેલું છે દેવભૂમિ દ્વારકાની અંદર. ગોપી તળાવ, ઓકે, આપણે દ્વારકાથી બેટ દ્વારકા જઈએ તો ત્યાં આપણે વચમાં આવે છે ગોપી તળાવ. તો આ ગોપી તળાવ છે એની બાજુમાં જ આ રત્ન તળાવ આવેલું છે. ઓકે, ત્યારબાદ છે એક ભારત શ્રેષ્ઠ ભારતના બેનર હેઠળ જે મેળો યોજાય છે, મતલબ કે એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ કયા મહિનાની અંદર આ મેળો ભરાય છે, મતલબ કે એક ભારત શ્રેષ્ઠ ભારતના બેનર હેઠળ જે મેળો યોજાય છે એનું નામ છે માધવપુરનો મેળો. અને આ માધવપુરનો મેળો છે પોરબંદર જિલ્લાની અંદર ભરાય છે. ક્યાં? પોરબંદર જિલ્લાની અંદર ભરાય છે. તો આ માધવપુરનો મેળો ક્યારે ભરાય છે? તો આ માધવપુરનો મેળો છે ચૈત્ર માસની પૂનમે આ મેળો ભરાય છે. ઓકે, હવે 1930માં ખાલી જગ્યા દ્વારા કંડલામાં પુત્રીની જગ્યાએ જેટી આવશે. ઓકે, ખાલી જગ્યા દ્વારા કંડલામાં જેટી બનાવીને કંડલા બંદરનો વિકાસની શરૂઆત કરી હતી. તો મિત્રો કંડલા બંદરના વિકાસની શરૂઆત કરી હતી ખેંગારજીએ. કચ્છની અંદર આપણું કંડલા બંદર આવેલું છે, ખેંગારજીએ એનો વિકાસ કર્યો હતો. ત્યારબાદ જામનગર પાસે ખાલી જગ્યા નદી પર રણજીત સાગર બંધ બનાવવામાં આવેલો છે. ઓકે, તો રણજીત સાગર બંધની વાત કરીએ તો એ નાગમતી નદી ઉપર રણજીત સાગર બંધ બાંધવામાં આવ્યો છે, નાગમતી ઉપર. ઓકે, જામનગર શહેર જે છે ને બે નદીના કિનારા વચ્ચે આવ્યું છે. એક તો છે નાગમતી અને બીજી છે રંગમતી. ત્યારબાદ ટાટા કંપનીનું સોડા એસ અને કોસ્ટિક સોડા બનાવવાનું કારખાનું ક્યાં આવ્યું છે? આપણે હમણાં જ આગળ વાત કરી હતી ટાટા કંપનીનું સોડા એસ અને કોસ્ટિક સોડા બનાવવાનું કારખાનું મીઠાપુરની અંદર આવ્યું છે. મીઠાપુર દ્વારકા જિલ્લાની અંદર આવેલું છે. ઓકે, કરણકુંજ કોનું પ્રાચીન નામ છે? જો આ કરણકુંજ જે છે ને એ જૂનાગઢનું પ્રાચીન નામ છે કરણકુંજ, ગિરિનગર. ઓકે, ચંદ્રકેતુપુર. ત્યારબાદ છે મહાત્મા મૂળદાસની સમાધિ ક્યાં છે? સંત મહાત્મા મૂળદાસ થઈ ગયા તો સંત મહાત્મા મૂળદાસ છે એની સમાધિ અમરેલીમાં આવેલી છે. મહાત્મા મૂળદાસના પરચા પણ જાણીતા છે. ઓકે, બીજું એક છે દેવાયત પંડિત. તો દેવાયત પંડિતની સમાધિ ક્યાં આવેલી છે એવો પ્રશ્ન પૂછાય તો તમારે મને કોમેન્ટમાં બતાવવાનું છે. દેવાયત પંડિતની સમાધિ ક્યાં આવેલી છે? ગુજરાતનો સૌથી મોટો માછલીના તેલને શુદ્ધ કરવાનો પ્લાન્ટ શાર્ક ઓઇલ પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો શાર્ક ઓઇલ પ્લાન્ટ જે છે વેરાવળની અંદર શાર્ક ઓઇલ પ્લાન્ટ આવેલો છે. ઓકે, ભાવનગરની સ્થાપના કોણે કરી હતી? તો ભાવનગરની સ્થાપના જે છે મહારાજા ભાવસિંહજી પહેલાએ સત્તરસો ને ત્રેવીસમાં આ ભાવનગર શહેરની સ્થાપના કરી હતી. ઓકે, અને આપણે જે ગોઇલવાડ તરીકે જેને આપણે ઓળખીએ છીએ, ગોઇલવાડ, તો આ ગોઇલવાડ છે સેજકજી ગોયલના નામ ઉપરથી એને ગોઇલવાડ કહેવામાં આવે છે. ઓકે, ત્યાર પછી વોકનેર નામની લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો મિત્રો યાદ રાખવાનું છે વોકનેર નામની જે લાઇબ્રેરી છે અમરેલી જિલ્લાની અંદર આવેલી છે. અમરેલીની અંદર વોકનેર લાઇબ્રેરી આવેલી છે, નહીં કે વાંકાનેરમાં. વોકનેર લાઇબ્રેરી અમરેલીમાં આવેલી છે, ખાસ યાદ રાખવાનું છે. મોહમ્મદ બેગડાએ જૂનાગઢને જીતીને તેનું શું નામ રાખ્યું હતું? તો મોહમ્મદ બેગડાએ જૂનાગઢનું નામ રાખ્યું હતું મુસ્તફાબાદ રાખ્યું હતું જૂનાગઢનું નામ જીતીને. ઓકે, અને મોહમ્મદાબાદ છે ચાંપાનેરનું નામ રાખ્યું હતું, ઓકે. ત્યાર પછી ચાવખાના પિતા અને સંત જલારામ બાપુના ગુરુ એવા ભોજા ભગતનું જન્મસ્થળ ફતેપુરા કયા જિલ્લામાં છે? તો ફતેપુરા છે એ અમરેલી જિલ્લાની અંદર આવેલું છે. ઓકે, ત્યારબાદ સામરદાસ કોલેજની સ્થાપના કોણે કરી હતી? તો સામરદાસ કોલેજની સ્થાપના છે તખ્તસિંહે કરી હતી. એમના દીવાન હતા સામરદાસ, તો એના નામ ઉપરથી 1884માં સામરદાસ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ વીર સાવરકરની સ્મૃતિમાં અખિલ ભારતીય મુક્ત તરણ સ્પર્ધા દર વર્ષે યોજાય છે, એમાં બહેનો માટેની અંતરની મર્યાદા કઈ છે? ઓકે, તો બહેનો માટેની જે અંતરની મર્યાદા છે એ 12 નોટિકલ માઇલ છે અને ભાઈઓ માટેની જે મર્યાદા છે 16 નોટિકલ માઇલ છે. ઓકે, વીર સાવરકરની સ્મૃતિમાં દર વર્ષે વેરાવળ અને ચોરવાડની વચ્ચે આ સ્પર્ધા યોજાય છે, વીર સાવરકર તરણ સ્પર્ધા. તો આ એમાં બહેનો માટેની તરણની સ્પર્ધાની મર્યાદા હોય છે 12 નોટિકલ માઇલ અને ભાઈઓ માટે 16 નોટિકલ માઇલ.
ત્યાર બાદ પીપાવાવ કઈ નદીના કિનારે છે તો પીપાવાવ છે જોલાપુરી નદીના કિનારે આવેલું છે ઓકે ત્યાર બાદ છે કે જૂનાગઢમાં આવેલો ઉપરકોટનો કિલ્લો કયા નામથી ઓળખાય છે તો ઉપરકોટનો કિલ્લો છે ને ખેંગારગઢના કિલ્લા તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ થઈ આપણા મહત્વપૂર્ણ જિલ્લાઓના ક્વેશ્ચનનો ભાગ નંબર 2 મિત્રો ઝડપથી આપણે આ જિલ્લાના ત્રીજા ભાગ સાથે આપણે મળીશું આવા જ ક્વેશ્ચનો સાથે ઓકે તો આ વિડિયોને તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરી દો જેથી કરીને આપણે ઝડપથી આપણે ત્રીજો ભાગ આપણે બનાવી આ જિલ્લાનો ઓકે અને આ સિવાય આપણે એટીડીઓ અને સિનિયર ક્લાર્ક માટે ઘણા બધા આપણે સ્પેશિયલ આપણે વિડિયો મૂકેલા પણ છે અને ટૂંક સમયમાં ઘણા બધા વિડિયો આવશે તો આ ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો ડેઈલી તમને 1 થી 2 નવા નવા વિડિયો તમને જોવા મળશે અને કે જે તમને ખૂબ જ ઉપયોગી તમામ વિડિયો બની રહેશે ઓકે થેન્ક યુ કે નીચેનામાંથી क्यू ग्राफिक डिजाइन माटेनु सॉफ्टवेर छे ओके नीचेनामांथी क्यू ग्राफिक्स डिजाइन माटेनु सॉफ्टवेर छे तो आना ग्राफिक्स डिजाइन माटेनु जे सॉफ्टवेर छे आपणो छे कोरल ड्रो छे क्यू छे कोरल ड्रो आ जी कोरल ड्रो ए होय छे एनाथी आपणे बेनर बनावी शकीए छे ओके विजिटिंग कार्ड बनावी शकीए छे लोगो बनावी शकीए छे लोगो पण आपणे डिजाइन करी शकीए छे ओके तमाम वस्तु आनी अंदर से आपणे ग्राफिक्स ने ग्राफिक्स ने लगतु तमाम वर्क आ कोरल ड्रो नी अंदर आपणे करी शकीए छीए त्यार बाद छे आगळनो क्वेश्चन के एस क्यू एल नु पूरु नाम शू छे तो एनु पूरु नाम छे स्ट्रक्चर क्वेरी लैंग्वेज स्ट्रक्चर क्वेरी लैंग्वेज ओके त्यार बाद छे नीचेनामांथी कई प्रोग्रामिंग लैंग्वेज नथी ओके नीचेनामांथी कई प्रोग्रामिंग लैंग्वेज नथी तो याद राखो मित्रों જો બેઝિક છે એ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જાવા પણ છે સી લેંગ્વેજ પણ છે બટ ટ્રાઇંગ છે એ આપણી કમ્પ્યુટર માટેની આપણી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે ને બેઝિક આવે જાવા આવે સી આવે સી પ્લસ પ્લસ આવે આ બધી કમ્પ્યુટરની પ્રોગ્રામિંગ લેંગ્વેજો છે બટ ટ્રાઇંગ નથી ઓકે ત્યાર પછી ક્યુ વર્ડ પ્રોસેસર સૌથી પહેલા આવ્યું હતું વર્ડ પ્રોસેસર પૂછ્યું છે શું પૂછ્યું છે વર્ડ પ્રોસેસર કીધું છે તો સૌપ્રથમ આપણું વર્ડ પ્રોસેસર આયું વર્ડ સ્ટાર આ વર્ડ સ્ટાર છે એ સૌપ્રથમ આપણું ઇન્ટ્રોડ્યુસ થયું હતું ઓકે ત્યારબાદ છે નીચેનામાંથી કયો સોફ્ટવેર એનિમેશન બનાવવા માટે ઉપયોગી છે એનિમેશન બનાવવા માટે કયા સોફ્ટવેરની જરૂર પડે છે તો આપણે જે નાના બાળકો હોય છે જેમ કે કાર્ટૂન જોતા હોય છે છોટા ભીમ જોતા હોય પોગો જોતા હોય તો આ બધા એનિમેટેડ સોફ્ટવેરથી આ બધા એની અંદર બનાવેલા હોય છે બધા વિડિયો ઓકે તો એના માટે માયા નામનું જે સોફ્ટવેર આવે છે માયા નામનો સોફ્ટવેર એનાથી આ એનિમેટેડ વિડિયો હોય છે બનાવી શકે છે એનિમેટેડ વસ્તુ બનાવી શકે છે ઓકે એ માયા નામના સોફ્ટવેરથી ત્યારબાદ છે નીચેનામાંથી ક્યુ મીડિયા પ્લેયર નથી ઓકે નીચેનામાંથી ક્યુ મીડિયા પ્લેયર નથી ઓકે તો જો આ VLC મીડિયા પ્લેયર પણ આવે છે વિન્ડો મીડિયા પ્લેયર પણ આવે છે ફ્લેશ મીડિયા પ્લેયર પણ આવે છે બટ જે આ વર્ડ નામનું મીડિયા પ્લેયર છે એ તમને ક્યાંય જોવા મળશે નહીં વર્ડ મીડિયા પ્લેયર છે આવતું નથી ત્યારબાદ છે કે સી લેંગ્વેજ સી પ્લસ પ્લસ જાવા કયા પ્રકારની લેંગ્વેજ છો આપણે આગળ કીધું કે આ બધી લેંગ્વેજો છે સી પ્લસ પ્લસ જાવા તો આ કયા પ્રકારની લેંગ્વેજ છે તો આ લેંગ્વેજ છે આપણી હાઈ લેવલ પ્રકારની લેંગ્વેજ છે કેવી છે હાઈ લેવલ પ્રકારની આ લેંગ્વેજ છે ઓકે ત્યારબાદ આગળ જોઈએ તો કે લિસ્પનું પૂરું નામ શું છે LISPનું પૂરું નામ શું છે તો આનું પૂરું નામ છે લિસ્ટ પ્રોસેસિંગ શું નામ છે લિસ્ટ પ્રોસેસિંગ છે આનું નામ છે ઓકે આ વસ્તુ ખાસ યાદ રાખજો ઓકે ત્યારબાદ છે રોમ પછી પી રોમ ના સોફ્ટવેર અને હાર્ડવેર ઓકે આ જે રોમ આવે રીડ ઓનલી મેમરી PROM પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી તો એનું જે આ સોફ્ટવેર હોય એ તથા એનું જે હાર્ડવેર હોય એના કોમ્બિનેશનને શું કહેવામાં આવે છે એના કોમ્બિનેશનને શું કહેવામાં આવે છે તો એનું જે કોમ્બિનેશન હોય છે એને ફર્મવેર તરીકે ઓળખવામાં આવે છે શું કહેવામાં આવે છે ફર્મવેર તરીકે ઓળખવામાં આવે છે ઓકે ત્યારબાદ છે કે નીચેનામાંથી ક્યુ ડિવાઇસ પેન્ટિયમ નામથી ઓળખાય છે ઓકે નીચેનામાંથી આ ચાર ડિવાઇસો આપેલા છે એમાંથી એક ડિવાઇસ છે ને પેન્ટિયમ નામથી ઓળખવામાં આવે છે પેન્ટિયમ નામથી ઓળખવામાં આવે છે તો એ ડિવાઇસ આપણું છે માઇક્રો પ્રોસેસર શું છે માઇક્રો પ્રોસેસર એને પેન્ટિયમ નામથી પણ એને ઓળખવામાં આવે છે પેન્ટિયમ નામથી પણ ઓકે યાદ રાખજો વસ્તુ ત્યારબાદ છે
EBCDIC નું પૂરું નામ શું છે ઓકે ABCD નથી EBCDIC છે તો એનું પૂરું નામ શું થાય EBCDIC નું છે એનું પૂરું નામ થાય છે એક્સટેન્ડેડ બાઇનરી કોડેડ ડેસિમલ ઇન્ટરચેન્જ કોડ કે જે આ EBCDIC નું પૂરું નામ થાય છે ઓકે ત્યારબાદ છે RAM અને CPU વચ્ચે કઈ મેમરી બફર મેમરી તરીકે કાર્ય કરે છે ઓકે આપણું જે RAM છે રેન્ડમ એક્સેસ મેમરી CPU છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ તો આ બંને વચ્ચે બફર મેમરી તરીકે કોણ કાર્ય કરે બફર મેમરી તરીકે કોણ કાર્ય કરે છે તો એ છે આપણું કેચ મેમરી કોણ છે કેચ મેમરી છે આ બફર મેમરી તરીકે કાર્ય કરે છે કોણ કેચ મેમરી ઓકે ત્યારબાદ છે કે સેકન્ડરી મેમરીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ઓકે બે પ્રકારની મેમરી આવે છે એક તો હોય છે પ્રાઇમરી મેમરી બીજી છે સેકન્ડરી મેમરી પ્રાઇમરી મેમરીમાં શું આવે એક તો ROM આવે ROM નો સમાવેશ થાય પછી બીજું તો કે RAM નો સમાવેશ થાય આ બંને થઈ આપણી પ્રાઇમરી મેમરી ઓકે હવે જે સેકન્ડરી મેમરી છે એમાં હાર્ડ ડિસ્ક નો સમાવેશ થાય ઓકે એ હાર્ડ ડિસ્ક છે એને સેકન્ડરી મેમરીમાં આવે છે તો એને બીજા કયા નામથી ઓળખવામાં છે તો એને ઓક્ઝેલરી મેમરી તરીકે ઓળખવામાં છે શું કહેવામાં છે ઓક્ઝેલરી મેમરી તરીકે એને ઓળખવામાં આવે છે ઓકે ત્યારબાદ હવે આપણે આગળ વધીએ તો કે સીડીમાં ડેટા લખવાની પ્રક્રિયાને શું કહેવામાં છે આપણે જે સીડી હોય એમાં ડેટા રાઇટ કરવો હોય તેના માટે શું વપરાય તો એના માટે બર્નિંગ કરવું પડે ઓકે તમે લેપટોપમાં જાઓ પછી તમારું જે ડીવીડી રાઇડર હોય એની અંદર તમે સીડી ભીડાવો અને તમે બર્નિંગ થાય છે ત્યારબાદ એની અંદર તમે ડેટા હોય છે આપણે લખી શકીએ છીએ ઓકે ત્યારબાદ છે પેન ડ્રાઈવ આ પેન ડ્રાઈવને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે પેન ડ્રાઈવ છે એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો એને ફ્લેશ ડ્રાઈવના નામથી ઓળખવામાં આવે છે ફ્લેશ ડ્રાઈવના નામથી આ પેન ડ્રાઈવને ઓળખવામાં આવે છે ઓકે પછી છે કે બીટ આ બીટ કયા બે શબ્દોનો બનેલો છે આપણે અવારનવાર આપણને ખ્યાલ હોય કે બીટ છે ઓકે બીટ નામનો શબ્દ તો આ બીટ કયા બે શબ્દોનો બનેલો છે આ બીટ છે એ બાઇનરી ડિજિટ નામના શબ્દનો બનેલો છે કેટલા બાઇનરી ડિજિટ નામના શબ્દનો બનેલો છે ઓકે અને આ જે બીટ છે એનો જનરલી મેમરીમાં એનો ઉપયોગ થાય છે શેમાં મેમરીનો ઓકે ચાલો આપણે આ જે બધી જ મેમરીના મેમરી આપણે જોઈ લઈએ સ્ટોરેજ કેપેસિટી જો એક બીટ હોય એક બીટ ઓકે સૌ પ્રથમ આવે એક બીટ આ મેમરીનો સૌથી નાનામાં નાનો જો એકમ હોય તો આ બીટ છે આવા ચાર બીટ ભેગા થાય ત્યારે આપણું એક નિબલ બને ચાર બીટ ભેગા થાય ત્યારે એક નિબલ બને હવે આઠ બીટ ભેગા થાય ત્યારે શું બને એક બાઇટ બને આઠ બીટ ભેગા થાય ત્યારે એક બાઇટ બને ઓકે પછી છે 1024 બાઇટ ભેગા થાય ત્યારે એક કિલોબાઇટ બને એક કિલોબાઇટ બને પછી 1024 કેબી ભેગા થાય ત્યારે એક એમબી બને પછી 1024 એમબી ભેગા થાય ત્યારે એક જીબી ભેગા જીબી બને જીબી સુધી બધા લોકોને ખ્યાલ હોય છે ઓકે જીબીથી 1024 જીબી ભેગી થાય ત્યારે એક ટીબી બને પછી આવે પેટાબાઇટ પછી આવે એક્ઝાબાઇટ જેટાબાઇટ યોટાબાઇટ અને બ્રોન્ટબાઇટ અને જીપબાઇટ આટલા લગીને આ મેમરી છે એની સ્ટોરેજ કેપેસિટી હોય છે ઓકે આટલા નામ તમે બહુ રેર કેસમાં સાંભળ્યા હશે ઓકે ત્યારબાદ છે ઓક્ટલ સંખ્યા પત્તીમાં કેટલા અંક હોય છે ઓક્ટલ નામની જે સંખ્યા પત્તી હોય એમાં કેટલા અંક હોય છે તેમાં આઠ પ્રકારના અંક હોય છે કેટલા આઠ પ્રકારના હવે તમને એમ થશે કે આ ઓક્ટલ સંખ્યા પત્તીમાં આઠ અંકો એટલે શું તો જો આપણે વાત કરીએ એના અંકોની તો આ જે નંબર સિસ્ટમ હોય છે જેમ કે બાઇનરી ઓક્ટલ ડેસિમલ હેક્ઝાડેસિમલ તો આ બધી બાઇનરી સિસ્ટમ અલગ અલગ નંબરની સિસ્ટમ હોય છે તો એની અંદર જે આ બાઇનરી સિસ્ટમ છે એમાં બાઇનરીમાં બે એનો બે જ હોય બે હોય છે તો કયો તો કે ડિજિટ 0 અને 1 બાઇનરીમાં શું જોવા મળે 0 અને 1 પછી આવે ઓક્ટલ ઓક્ટલ હોય એમાં 0 થી 7 લગીના રેન્ક જોવા મળે તો એમાં ટોટલ 8 બેજ હોય પછી આવે ડેસિમલ તો એમાં 0 થી 9 સુધી એટલે એમાં 10 એના બેજ હોય પછી આવે હેક્ઝા ડેસિમલ તો એમાં 0 થી 9 અને 1 થી 1 એટલે એમાં ટોટલ 16 અંક બેજ એનો જોવા મળે છે ઓકે 16 બે અંક એના જોવા મળે છે ઓકે તો બાઇનરી ઓક્ટલ ડેસિમલ અને હેક્ઝા ડેસિમલ આટલું વસ્તુ ખાસ આમાં યાદ રાખજો પછી છે બીસીડી એટલે શું બીસીડી એટલે શું તો બીસીડી એટલે થાય બાઇનરી કોડેડ ડેસિમલ બાઇનરી કોડેડ પછી છે સ્પાઇરલ આકારના ટ્રેકમાં ડેટા સ્ટોર કરતી વખતે ડિસ્કવરી કેવી હોય છે મતલબ કે
स्पाइरल आकारना ट्रेक में जो डेटा स्टोर करवामां छे ए क्या प्रकारनी एनी अंदर डिस्क होय छे, क्या प्रकारनी डिस्क अंदर होय छे, तो एनी अंदर हार्ड डिस्क होय छे। शुं होय छे? हार्ड डिस्क होय छे के जे स्पाइरल आकारमां एनो ट्रेक होय छे ने डेटा होय छे ने स्टोर करे। केवी रीते? તમે બુકમાં જે સ્પાઇરલ આપેલું છે ને આઈટમ, જે બુકમાં સ્પાઇરલ આપેલું છે આઈટમ આખો આ ડેટા સ્ટોર કરે છે। પછી ડેટા ટ્રાન્સફર થવાની સ્પીડ માપવાનો એકમ કયો છે? ડેટા જે આપણે ટ્રાન્સફર કરવામાં છે તો એની સ્પીડ માપવા માટેનો એકમ કયો છે? તો એની સ્પીડ માપવા માટેનો જે એકમ છે એ છે આપણો બાઇટ પ્રતિ સેકન્ડ। શું છે? બાઇટ પ્રતિ सेकंड एनो डेटा ट्रांसफर थवानी स्पीड माटेनो एकम छे। पछी छे नीचेनामांथी रोमना क्यो प्रकार नथी? ओके, रोम टोटल त्रण प्रकारनी आवे, आमांथी क्यो एक प्रकार रोमनो नथी, तो चालो जोईए। जो प्रोग्रामेबल रीड ओनली मेमरी आ पण एनो प्रकार छे। पछी इरेजेबल प्रोग्रामेबल रीड ओनली मेमरी ए पण एनो प्रकार छे। पछी इलेक्ट्रिकल इरेजेबल प्रोग्रामेबल रीड मेमरी आ पण एनो प्रकार छे, बट आ ई रोम छे एनो प्रकार छे नहीं। टोटल त्रण प्रकारनी रोम आवे, बे प्रकारनी रेम आवे। त्यार पछी फ्लेश ड्राइव एटले के पेन ड्राइव ने बीजा क्या नाम थी ओळखवामां आवे छे? फ्लेश ड्राइव ने बीजा क्या नाम थी ओळखवामां छे? तो मित्रों एने फ्लेश ड्राइव होय छे, पेन ड्राइव होय छे ने थंब ड्राइव तरीके ओळखवामां आवे। शुं कहेवामां आवे? थंब ड्राइव तरीके ओळखवामां आवे छे। ओके, ત્યારબાદ છે ડિસ્ક પરની મેમરીને પૂછીને નવેસરથી ડિસ્ક તૈયાર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? આપણું જે ડિસ્ક હોય એની ઉપરની જે મેમરી હોય એને પૂછી નાખવામાં આવે, પછી નવેસરથી ડિસ્ક તૈયાર કરવાની જે પ્રક્રિયા કરવામાં છે એને શું કહેવામાં છે? ઓપ્શન એવા છે ક્લીન અપ, ફોર્મેટ, ઇરેજિંગ કે ડિલેટિંગ। મિત્રો આ પ્રશ્નનો આન્સર તમારે કોમેન્ટની અંદર આપવાનો છે, કોમેન્ટની અંદર આ પ્રશ્નનો આન્સર છે તમારે આપવાનો છે। હેલો, નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજારિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર મહત્વપૂર્ણ કહી શકાય તેવા જનરલ નોલેજના ક્વેશ્ચનો જોવાના છે, જેમાં ગુજરાતનો ઇતિહાસ, વારસો, ભૂગોળ, ઓકે, પછી સામાન્ય જ્ઞાન, સામાન્ય જ્ઞાનની અંદર કોમ્પ્યુટર, બંધારણ, તમામ સવાલોનો આપણે આમાં સમાવેશ કરી લેવાના છીએ। ઓકે, તો ચાલો શરૂઆત કરીએ ગુજરાત જનરલ નોલેજના ક્વેશ્ચનોની। ઓકે, એન્ડ વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર જો તમે નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો, તથા વિડીયો સારો લાગે તો એને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરી દેજો। ઓકે, સૌ પ્રથમ ક્વેશ્ચન છે કે પ્રાચીન સ્થળ સાંઢિયાપુરા, પ્રાચીન સ્થળ સાંઢિયાપુરા ક્યાં આવેલું છે? તો પ્રાચીન સ્થળ સાંઢિયાપુરા છે એ વડોદરાની અંદર, વડોદરાના ગોરજની અંદર આવેલું છે। વડોદરાના ગોરજની અંદર પ્રાચીન સ્થળ સાંઢિયાપુરા છે તે આવેલું છે, અને આ ગોરજ છે ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર છે। ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન છે કે સિદ્દી સૈયદની જાળી સિદ્દી સૈયદના કયા શાસકના સમયમાં બંધાવવામાં આવી હતી? તો સિદ્દી સૈયદની જે જાળી છે તે સિદ્દી સૈયદની જાળી છે મુજફ્ફરશાહ ત્રીજાના સમયમાં બાંધવામાં આવી હતી। કોના સમયમાં? મુજફ્ફરશાહ ત્રીજાના સમયમાં બાંધવામાં આવી હતી, મતલબ કે બનાવવામાં આવી હતી। અને આ સિદ્દી સૈયદની જે જાળી છે અમદાવાદની અંદર આવેલી છે ટોટલ આની અંદર ટોટલ ત્રણ જાળીઓ હતી। ઓકે, એમાંથી એક જાળી છે લોર્ડ કરજન પોતાની સાથે ઇંગ્લેન્ડ લઈ જતો હતો, પરંતુ મુંબઈ બંદરે એ જાળી છે એ તૂટી જાય છે। ત્યારબાદ છે કે સર્પાકાર પગથિયાવાળી વાવ કયા જિલ્લામાં આવેલી છે? સર્પાકાર પગથિયાવાળી વાવ કયા જિલ્લામાં આવેલી છે? તો સર્પાકાર પગથિયાવાળી વાવ છે તે પંચમહાલ જિલ્લાની અંદર આવેલી છે, ચાંપાનેરની અંદર સર્પાકાર પગથિયાવાળી વાવ છે તે આવેલી છે। ઓકે, આગળ જોઈએ ક્વેશ્ચન, તો કે ડિફરન્સ એન્જિન કમ્પ્યુટરની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી? ડિફરન્સ એનાલિટિક, અહીંયા એનાલિટિકલ આવશે, ઓકે, ડિફરન્સ એનાલિટિકલ એન્જિનની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી? તો ડિફરન્સ એનાલિટિકલ એન્જિન છે કમ્પ્યુટરની ડિઝાઇન એ ચાર્લ્સ બબેજ દ્વારા તૈયાર કરવામાં આવી હતી, અને ચાર્લ્સ બબેજ છે એમણે
कम्प्यूटर पिता तरीके ओळखवामां आवे छे। त्यारबाद जामनगर नी राजमाताए पोताना पतिनी याद में दिग्विजय दरवाजो क्या बनाव्यो हतो? तो जामनगर नी जे राजमाता हता एमने पोताना पतिनी याद में दिग्विजय दरवाजो छे ते सोमनाथ नी अंदर बनाव्यो हतो। सोमनाथ नी अंदर केम के महाराजा दिग्विजय सिंह छे एमनो सोमनाथ मंदिर ना निर्माण में एमनो अगत्यनो फाळो रहेलो छे। त्यार पछी दल बदल कानून अंतर्गत सभ्यों की अयोग्यता कोण नक्की करे छे? अनुच्छेद बंधारणीय सुधारो 52 दल बदल कानून अंतर्गत सभ्यों की अयोग्यता कोण नक्की करे छे? तो ये छे लोकसभाना अध्यक्ष। ओके, लोकसभाना अध्यक्ष छे ते दल बदल कानून अंतर्गत सभ्यों की अयोग्यता छे ये नक्की करे छे। त्यार पछी प्राचीन छेलसर तळाव क्या आवेलुं छे? छेलसर नामनुं तळाव प्राचीन छे क्या आवेलुं छे? तो प्राचीन छेलसर तळाव छे ते धुमलीनी अंदर आवेलुं छे। क्या आवेलुं छे? धुमलीनी अंदर आ छेलसर तळाव छे ते आवेलुं छे। अने आ धुमली क्या आवेलुं छे? तो ये भाणवडनी अंदर आवेलुं छे। क्या आवेलुं छे? भाणवडनी अंदर। अने आ भाणवड आव्युं छे देवभूमि द्वारका जिल्लानी अंदर। देवभूमि द्वारका जिल्लानो आ तालुको छे भाणवड, अने एनी अंदर आवेलुं छे धुमली, अने अहींया आवेलुं छे आ छेलसर तळाव। ओके, अने अहींया नवलखा मंदिर पण आवेलुं छे। त्यार पछी बाणस्तंभ क्यां आवेलुं छे? बाणस्तंभ, ओके, तो याद रखो बाणस्तंभनी जो वात करवामां आवे तो ये सोमनाथनी अंदर आवेलुं छे बाणस्तंभ। मींस के आ बाणस्तंभ छे ते सोमनाथ मंदिरना पटांगण नी अंदर छे के अहींया आ रीते आवुं एक बाण तीर छे, अहींया पृथ्वीनो गोळो छे अने अहींया आ रीते निशान करेलुं छे। आ निशान बतावे छे के अहींथी डायरेक्ट सीधी तमे दक्षिण ध्रुव सुधी तमे दरियाए वाटे तमे जई शको छो, अने वचमां क्यांय पण भूमि आवती नथी, मतलब के जमीन आवती नथी। तो एवुं आ बाणस्तंभ छे ते सोमनाथनी अंदर आवेलुं छे। अने जो बीजुं एक पूछे बाणगंगा पूछे, बाणगंगा तो ये सीर क्रीक छे एने बाणगंगा पण कहेवामां आवे छे। सीर क्रीक एने बाणगंगा कहेवामां आवे छे। त्यार पछी सिद्धपुरनो रुद्रमालय सेना माटेनो छे? हवे પાટણ જિલ્લાના સિદ્ધપુરની અંદર આવેલું છે રુદ્રમાલય, બધા જ લોકોને ખ્યાલ છે। તો આ રુદ્રમાલય સેના માટેનો છે? તો આ પ્રેમનું પ્રતીક છે, શિવ મંદિર છે, કિલ્લો છે, ભગવાન વિષ્ણુનું મંદિર છે। તો યાદ રાખો આ સિદ્ધપુરનો જે રુદ્રમાલય છે એ શિવ મંદિર છે, શંકર ભગવાનનું મંદિર છે સિદ્ધપુરનો રુદ્રમાલય છે તે। આગળ વાત કરીએ સાસુ વહુની વાવ ક્યાં આવેલી છે? સાસુ વહુની વાવ ક્યાં આવેલી છે? તો સાસુ વહુની વાવની જો વાત કરવામાં આવે તો આ સાસુ વહુની વાવ છે મહીસાગર જિલ્લાની અંદર લુણાવાડાના લવાણા ગામની અંદર। ઓકે, મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના લવાણા ગામની અંદર સાસુ વહુની વાવ આવેલી છે। સાસુ વહુની વાવ આવેલી છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો કે રાજ્ય ચૂંટણી આયોગ નીચેનામાંથી કઈ સંસ્થાઓની ચૂંટણીનું આયોજન કરે છે? તો જો રાજ્ય ચૂંટણી પંચ છે તો એ જિલ્લા પંચાયતની ચૂંટણી કરે, ગ્રામ પંચાયતની કરે, નગરપાલિકાની કરે, વિધાનસભાની ન કરે, કેમ કે વિધાનસભાની ચૂંટણી છે તે કેન્દ્રીય ચૂંટણી પંચ કરે છે, કેન્દ્રીય ચૂંટણી પંચ કરે છે। આગળ વાત કરીએ વાસ્તુશિલ્પ નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? વાસ્તુશિલ્પ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો વાસ્તુશિલ્પ સંસ્થા છે એની સ્થાપના બાલકૃષ્ણ દોશીએ કરી હતી। કોણે કરી હતી? વાસ્તુશિલ્પ નામની સંસ્થા છે એની સ્થાપના બાલકૃષ્ણ દોશી દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ છે રતિલાલ કાંસોદરિયા શેની સાથે જોડાયેલા છે? રતિલાલ કાંસોદરિયા શેની સાથે જોડાયેલા છે? તો રતિલાલ કાંસોદરિયા છે તેઓ ધાતુ કલા સાથે જોડાયેલા છે। રતિલાલ કાંસોદરિયા છે તેઓ ધાતુ કલા સાથે જોડાયેલા છે। ત્યારબાદ છે કેગને ગેરવર્તણૂક, કેગને ગેરવર્તણૂક અને અક્ષમતાના આધાર પર રાષ્ટ્રપતિ કોની સલાહ દ્વારા તેના પદ પરથી એમને હટાવી શકે છે? કેગ છે કંટ્રોલર ઓડિટર એન્ડ જનરલ, ઓકે, અનુચ્છેદ 148માં એની નિમણૂકની જોગવાઈ કરવામાં આવી છે। તો તેમને અક્ષમતાના આધાર ઉપર રાષ્ટ્રપતિ કોની સલાહ દ્વારા તેમને પદ ઉપરથી દૂર કરી શકે છે? તો એ છે સર્વોચ્ચ ન્યાયાલયના
ન્યાયાધીશની સલાહથી તેમને પદ ઉપરથી દૂર કરવામાં આવે છે, હટાવવામાં આવે છે. ત્યારબાદ છે હેમુ ગઢવીએ સૌ પ્રથમ કયા નાટકમાં ભૂમિકા ભજવી હતી. હેમુ ગઢવી છે એમણે સૌ પ્રથમ કયા નાટકમાં ભૂમિકા ભજવી હતી, તો યાદ રાખજો મુરલીધર નામનું જે નાટક હતું, મુરલીધર નામનું નાટક, એમાં હેમુ ગઢવીએ સૌ પ્રથમ પોતાની ભૂમિકા ભજવી હતી. પરંતુ એનું પ્રથમ જે ગીતની જો વાત કરવામાં આવે ગીતની, તો એ હતું ગામડું મુજને મળ્યું પ્યારું. ઓકે, હું બોલું છું તે તમે યાદ રાખજો, ગામડું મળ્યું મુજને પ્યારું એ પોતાનું પ્રથમ ગીત હતું અને નાટક હતું મુરલીધર હેમુ ગઢવી. ઓકે, હેમુ ગઢવી રાજકોટની અંદર આકાશવાણી કેન્દ્રની અંદર પોતાની ભૂમિકા ભજાવતા હતા અને પડદરી આકાશવાણી કેન્દ્ર છે ત્યાંથી પડી જવાથી તેમનું મૃત્યુ થયું હતું અને તેમની યાદમાં રાજકોટની અંદર, રાજકોટ શહેરની અંદર હેમુ ગઢવી નાટ્યગૃહ બનાવવામાં આવેલું છે. આ ગુજરાતની સૌથી મોટામાં મોટું નાટ્યગૃહ છે હેમુ ગઢવી નાટ્યગૃહ. ત્યારબાદ છે મિનળ વાવ ક્યાં આવેલી છે, મિનળ વાવ ક્યાં આવેલી છે, તો મિનળ વાવની જો વાત કરવામાં આવે તો મિનળ વાવ છે તે રાજકોટ જિલ્લાના વીરપુરની અંદર આવેલી છે, રાજકોટ જિલ્લાના વીરપુરની અંદર આવેલી છે અને આ વાવ છે રાણી મિનળ દે રાજમાતા મિનળ દેવી છે, મિનળ દેવીએ બંધાવી હતી એટલા માટે આ વાવને મિનળ દેવી કહેવામાં આવે છે. રાજકોટ જિલ્લાના વીરપુરમાં આવેલી છે મિનળ વાવ. ત્યારબાદ કયા બંધારણીય સુધારાથી કોઈ વ્યક્તિને બે કે તેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી શકાય એવી જોગવાઈ કરવામાં આવી છે. ઓકે, તો એ છે સાતમા બંધારણીય સુધારા દ્વારા, બંધારણની અંદર સાતમા સુધારો કરવામાં, એમાં એવું કહેવામાં છે કે કોઈ પણ એક રાજ્યપાલ છે એને બે અથવા તેથી વધારે રાજ્યના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી શકાય છે. માની લો કે ગુજરાતનો રાજ્યપાલ છે એને જ મહારાષ્ટ્રનો પણ રાજ્યપાલ બનાવી શકાય છે એવી જોગવાઈ સાતમા સુધારા દ્વારા કરવામાં આવી છે. ત્યારપછી અવિનાશ વ્યાસ દ્વારા દિગ્દર્શન થયેલ ગીત રાખના રમકડા કયા ફિલ્મનું છે. અવિનાશ વ્યાસ, ઓકે, સંગીતકાર છે જાણીતા. ઓકે, અવિનાશ વ્યાસ એમનું એક પ્રસિદ્ધ ગીત છે રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે, આ પ્રસિદ્ધિનું ગીત છે એમનું દિગ્દર્શન થયેલું ગીત. તો આ કયા ફિલ્મનું ગીત છે, તો એ છે મંગળ ફેરા. ઓકે, મંગળ ફેરા નામનું ફિલ્મ હતું એની અંદર આ રાખના રમકડા નામનું જે ગીત છે એમનું દિગ્દર્શન છે આ અવિનાશ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું મંગળ ફેરાનું. ઓકે, અને આ અવિનાશ વ્યાસ છે એમના પુત્ર છે, એમનું નામ છે ગૌરાંગ વ્યાસ, એમના પુત્રનું નામ છે ગૌરાંગ વ્યાસ, અવિનાશ વ્યાસના પુત્રનું. ત્યારબાદ છે રસતરંગ તખલુસ્તી શાસ્ત્રીય સંગીતમાં કોણે રચના કરી છે. રસતરંગ, ઓકે, રસતરંગ, ઓકે, રસતરંગ તખલુસ્તી શાસ્ત્રીય સંગીતમાં કોણે રચના કરી હતી, તો એ છે યશવંત પુરોહિત. યશવંત પુરોહિત, યશવંત પુરોહિત છે એમણે રસતરંગ તખલુસ્તી શાસ્ત્રીય સંગીતમાં, શાસ્ત્રીય સંગીતમાં રચના કરેલી છે. ત્યારબાદ છે બંધારણના અનુચ્છેદ 72 અંતર્ગત, બંધારણના અનુચ્છેદ 72 અંતર્ગત રાષ્ટ્રપતિને કઈ સત્તાઓ પ્રાપ્ત થાય છે, તો અનુચ્છેદ 72 અંતર્ગત રાષ્ટ્રપતિ છે એમને ન્યાયિક સત્તા પ્રાપ્ત થાય છે. અનુચ્છેદ 72 મુજબ તેઓ સજા માફી આપી શકે છે, મૃત્યુદંડની સજા પણ માફ કરી શકે છે. રાજ્યપાલ છે અનુચ્છેદ 161 મુજબ સજા માફ કરી શકે છે, પરંતુ તેઓ મૃત્યુદંડની અને સૈન્ય શક્તિઓમાં માફી આપવાની શક્તિ રાજ્યપાલને છે નહીં. ત્યાર પછી જાણીતું આથમેર માતાનું મંદિર તથા નાના મંદિર ક્યાં આવેલા છે. જાણીતું આથમેર માતાનું મંદિર તથા નાના મંદિર ક્યાં આવેલા છે, તો જાણીતું આથમેર માતાનું મંદિર તથા નાના મંદિર આ બંને વડનગરની અંદર આવે છે અને વડનગર આવ્યું છે આપણા મહેસાણા જિલ્લાની અંદર, આપણા મોદી સાહેબનું જન્મસ્થળ. ત્યારપછી દિલ્હીમાં યોજાયેલા અપના ઉત્સવ 1986 કાર્યક્રમ અંતર્ગત ગુંજે પથ્થર કાર્યક્રમમાં
खाली जगह सिंह फाड़ो मानवा मा छे। 1986 ની અંદર દિલ્હી ની અંદર એક કાર્યક્રમ યોજાયો હતો ગુંજે પથ્થર કાર્યક્રમ। ઓકે તો આ કાર્યક્રમનો કાર્યક્રમની અંદર સિંહ ફાળો કોનો માનવામાં છે તો એ છે અતુલ દેસાઈનો સિંહ ફાળો માનવામાં આવે છે। ત્યાર પછી રાજબાઈની વાવ ક્યાં આવેલી છે, રાજબાઈની વાવ ક્યાં આવેલી છે। ઓકે તો યાદ રાખો રાજબાઈની વાવ છે તે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રામપુરાની અંદર, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રામપુરાની અંદર આ રાજબાઈની વાવ આવેલી છે। રાજબાઈની વાવ છે તે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રામપુરાની અંદર આ રાજબાઈની વાવ આવેલી છે। ત્યાર પછી સત્તર છાયાચિત્ર કોનો સૌપ્રથમ ચિત્ર સંગ્રહ છે, સત્તર છાયાચિત્ર કોનો સૌપ્રથમ ચિત્ર સંગ્રહ છે તો આ સત્તર છાયાચિત્ર છે તે કનુ દેસાઈનો, કોનો, કનુ દેસાઈનો સૌપ્રથમ ચિત્ર સંગ્રહ છે સત્તર છાયાચિત્ર। કનુ દેસાઈ જાણીતા ચિત્રકાર છે, જાણીતા ચિત્રકાર છે કનુ દેસાઈ, અને એમનો પ્રસિદ્ધ ચિત્ર સંગ્રહ છે છાયાચિત્ર, સત્તર છાયાચિત્ર। નીચેનામાંથી કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિને સર્વોચ્ચ ન્યાયાલય પાસેથી કોઈ બાબતમાં સલાહ મેળવવા માટેની સત્તા પ્રાપ્ત થાય છે તો એ છે અનુચ્છેદ 143। અનુચ્છેદ 143 અંતર્ગત રાષ્ટ્રપતિને સર્વોચ્ચ ન્યાયાલય પાસેથી કોઈ બાબતમાં સલાહ મેળવવા માટેની સત્તા છે એ પ્રાપ્ત થાય છે। ત્યાર પછી અભાપુર કુંડ ક્યાં આવેલો છે, અભાપુરનો કુંડ છે તે ક્યાં આવેલો છે તો આ અભાપુરનો કુંડ છે તે સાબરકાંઠાની અંદર આવેલો છે, સાબરકાંઠાની અંદર આ અભાપુરનો કુંડ છે તે આવેલો છે, અભાપુરનો કુંડ સાબરકાંઠાની અંદર આવેલો છે। આગળ વાત કરીએ તો કે રતિકુમાર વ્યાસે 1941ના ખાલી જગ્યા નામના નાટકમાં જોબન પુત્રીની પણ અહીંયા જોબન પગી આવશે, જોબન પગી। ઓકે રતિકુમાર વ્યાસે 1941માં ગોપિકા નામના નાટકમાં જોબન પુત્રીની બટ જોબન પગી, ઓકે જોબન પગી ભૂમિકા અદા કરી હતી રતિકુમાર વ્યાસે ગોપિકા 1941માં ગોપિકા નામનું જે નાટક હતું એમાં જોબન પગીની ભૂમિકા અદા કરી હતી। ઓકે તો આ હતા આપણા જનરલ નોલેજના મહત્ત્વપૂર્ણ ક્વેશ્ચનો, આવા જ વિડીયો સાથે આપણે ટૂંક જ સમયમાં ફરીથી મળીશું। ઓકે અને આપણી ટેલિગ્રામની અંદર ચેનલ છે ગુજરાત જીકે ગુરુ, એને હજી સુધી ફોલો ન કરી તો ફોલો કરી લેજો અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। ઓકે ચેનલમાં અહીંયાથી તમને તમામ PDFો છે વગેરે મળતું રહેશે। થેન્ક યુ, જય હિન્દ।